મહેસાણાના રસ્તા પર પ્લેન ઉડાવતું આ છે હિતેન પટેલ. હિતેન આમ તો સિવિલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે, પરંતુ મિકેનિકલમાં તેની આવડતે આજે તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અપાવી છે. ફર્સ્ટ ટાઈમ પ્લેનની સફર કરી હતી, મારી ઈચ્છા હતી કે પ્લેનની સફર કરવી છે. તો હું એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં બેઠો હતો, અહીંથી અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટમાં. ફર્સ્ટ ટાઈમ જ્યારે બેઠો હતો ત્યારે મેં વિચાર્યું કે હું મારી પોતાનું પ્લેન પરચેસ કરીશ. પોતાની આ ઈચ્છા પૂરી કરવા હિતેને વેકેશનના સમયનો સદુપયોગ કર્યો અને લાગી ગયો પ્લેન બનાવવાના કામમાં. જોકે શરૂઆતમાં તેને નિષ્ફળતા પણ મળી, પરંતુ માતા પિતાના સાથ અને ભાઈના સહકારે હિતેનના હોંસલાને તૂટવા ન દીધો. પહેલા તો એક બે વાર એના ડ્રોન પણ તૂટી ગયા. ઘણી વાર કહેતો કે ડ્રોન તૂટી, ભલે કીધું તૂટી ગયું, એમાં કઈ વાંધો, ડરવાની તારી જરૂર નથી, ફરી બીજી વાર એમાં તું જીતી જઈશ. આશરે 1.5 વર્ષની મહેનતને અંતે હિતેન પોતાના સપનાને સાકાર કરવામાં સફળ રહ્યો અને એક એવું પ્લેન બનાવ્યું કે જેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ. અમદાવાદ અને ગુવાહાટી બાદ હાલમાં દિલ્હીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જુદા જુદા 12 દેશો વચ્ચે હિતેન બીજા ક્રમે આવ્યો અને સફળતાના શિખરો સર કર્યા. જે અસલી પ્લેનની અંદર વર્કિંગ મોડલ પાર્ટ હોય છે, એ જ રીતે મારા બી પ્લેનમાં મેં ડ્રોન લગાવેલા, એલિવેટર છે, રડાર છે, લેન્ડિંગ ગિયર છે. ખાલી જે એન્જિન હોય છે આગળ અસલી પ્લેનમાં, એ મારા મોડલની અંદર ત્યાં મોટર આવે છે, ઇલેક્ટ્રિક પાવર મોટર. એની અંદર ફ્યુલથી પ્લેન ચાલે છે અને મારે ઇલેક્ટ્રિક પાવરથી પ્લેન ચાલે છે. ગુવાહાટીમાં મેં ચોધીભાઈ નામ મળ્યું હતું અને અમદાવાદ નિર્મા કોલેજમાંથી પણ 15,000 મળેલું અને ગણપતમાંથી પણ જીતીને વિન થઈને આવેલા. એટલે મારા બાબાએ પ્રગતિ કરી એટલે અમને થોડો આનંદ થયો. આજે જ્યારે હિતેન પ્લેન ઉડાવવા ઘરેથી નીકળે છે ત્યારે તો તે એકલો હોય છે, પરંતુ જેવો તે ગ્રાઉન્ડમાં પહોંચે છે અને પ્લેન ઉડાવવાનું ચાલુ થાય છે ત્યાં સુધીમાં સેંકડો લોકોની ભીડ તેને ઘેરી લે છે. રોનક પંચાલ, ઈટીવી ન્યૂઝ, મહેસાણા.